ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જીજી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યાનગરી ધોરણ એક સ્મોલ લેટર્સ તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્મોલ લેટર્સમાં આપણે મૂળાક્ષરો એટલે કે એલ સુધી આપણે શીખ્યા એટલે કે એલ ફોર આપણે લોટસ શીખ્યા હતા આપણે એલ ફોર લાયન પણ આપણે બોલી શકીએ છીએ તો એલ સુધી આપણે આ સ્મોલ લેટર્સમાં આપણે શીખ્યા હવે આજે આપણે જોઈએ તો એલ પછી આવશે એમ તો એમ ફોર મોપ એમ ફોર મોપ મોપ એટલે પોતું તો એમ લખવા માટે તમે જોશો તો પહેલાં સ્ટેન્ડિંગ લાઇન કરવાની છે પછી આમ તમે જેમ યુ કરો છો ઊંધો એમ યુ કરી એટલે કે આમ ત્રાસો તગડો કરશો તમે એટલે એમ અને બે લીટર તમે વચ્ચે કરશો એટલે એમ તૈયાર થઈ જશે તો તમને અહીંયા એક ચિત્ર આપેલું છે એટલે કે ઊભું પોતું તમે બધા ઘરમાં તમારી મમ્મી વાપરતી હશે તો આ ઊભું પોતું જે છે એનું તમને ચિત્ર એટલે કે એમ ફોર મોપ તો આ જે તમારું ચિત્ર છે એ તમે પૂરું કરી અને એની અંદર કલર પૂરવાના છે હવે ફક્ત તમારે વાદળી લીટીની અંદર જ એમ લખવાનું છે તો વાદળી લીટીની અંદર એમ લખવા માટે તમારે આ રીતે પહેલાં સ્ટેન્ડિંગ લેન કરી અને આ રીતે તમારે એમ લખવાનો રહેશે તો તમારે આજે જે ચાર લીટી આપેલી છે એ ચાર લીટીમાં તમે એમ પૂર્ણ કરશો આગળનો મૂળાક્ષર જોઈએ તો એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે માળો તો એન લખવા માટે પણ જેમ તમે તગડો કરતા હતા સીધો ત્રાસો તો તમે અહીંયા ફક્ત આમ જ એમ જ એન કરવાનો છે એટલે તમારો એન તૈયાર થશે તમને અહીંયા જોશો તો તમને અહીંયા માળાનું ચિત્ર આપેલું છે ઝાડ આપેલું છે ને એની અંદર માળો છે એવી ચિત્ર આપેલું છે હવે તમારે એન લખવા માટે પણ એ જ વાદળી લીટીની અંદર તમે ફક્ત આ રીતે એન લખવાનું રહેશે કોઈ જ લાલ લીટીને તમારે અડારવાનું નથી તો આ રીતે તમે એન ફોર નેસ્ટ એન ફોર નેસ્ટ એન ફોર નેસ્ટ આ રીતે તમે એન લખી શકો છો ત્યાર પછી તમે જોશો તો ઓ તો ઓ ફોર આપણે ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી નારંગી તો બધાએ ખાધી જશે અને બધાને ભાવતી પણ હશે તો ઓ ફોર નારંગી તો ઓ લખવા માટે આપણે ગોળ રાઉન્ડ કરીએ છીએ એ રીતે આપણે રાઉન્ડ કરીશું તમે જોશો તો અહીંયા તમને એક નારંગીનું ચિત્ર આપેલું છે અને અહીંયા એક પીસ આપેલું છે નારંગીનો તો આ બંનેની અંદર તમારે કલર પૂરવાના છે અને ઓ લખશો તો ઓ પણ તમારે ફક્ત વાદળી લીટીની અંદર જ તમારે ઓ લખવાનો રહેશે એટલે ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ આ રીતે તમે ઓ લખતા શીખવાનું છે અને ચાર લીટી જે તમને આપેલી છે ચોપડીમાં એ ચારે ચાર લીટીમાં તમારે ઓ લખવાનો રહેશે ત્યાર પછી તમે આવ તમારે આવશે પી તો પી ફોર પેન તો પેન લખવા માટે પણ તમારે અહીંયા એક સ્ટેન્ડિંગ લાઇન કરવાની છે અને પછી જે તમે અર્ધ ગોળાકાર તમે ગોળ કરો એ રીતે ગોળ કરવાનું છે તો આ જે પેન છે એ પેન તમે ચિત્ર દોરીને તમારે એની અંદર કલર પૂરવાના છે અને પી લખવા માટે તમે બ્લૂથી રેડ લાઇન સુધી તમે પી નીચે લખવાનું છે તો પી ફોર પેન પી ફોર પેન પી ફોર પેન અને પી ફોર પેન આ રીતે તમે પી ફોર પેન પી ફોર પેન તમે એ રીતે લખશો ત્યાર પછી જોશો તો આપણે આ ચાર મૂળાક્ષર આજે શીખ્યા એમ ફોર મોપ એન ફોર નેસ્ટ ઓ ફોર ઓરેન્જ અને પી ફોર પેન તો એમ લખવા માટે આપણે ફરીથી જોઈશું તો એમ લખવા માટે આપણે સ્ટેન્ડિંગ લાઈન અને આ રીતે આમ કરવાની રહેશે ત્યાર પછી એન પછી ઓ અને પછી પી આપણે આ રીતે આ ચાર મૂળાક્ષરો આપણે જોયા એ તમારે ચોપડીમાં લખવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો